नमस्कार दोस्तों, हूँ छू डॉक्टर चेतन सखिया, प्रकृति आयुर्वेद पंचकर्मा हॉस्पिटल एंड फिजिओथेरापी फिटनेस सेंटर सूरत। आगळना वीडियो में आपने जोयुं के सर्व रोगों मूल जठराग्नि मंदता अने अपूरतुं पाचन छे अने तेनाथी शरीर में वात पित्त अने कफ रूपी दोष अने सात धातु दूषित थाय छे अने रोगो उद्भवे छे। हवे बधाने प्रश्न हशे કે આ વાત પિત્ત કફ અને સાત ધાતુ એ વળી કઈ બલાનું નામ છે, કેમ આયુર્વેદ સારવારમાં આ ત્રણ દોષ અને સાત ધાતુને જ વિશેષ મહત્વ આપવામાં આવે છે? તો ચાલો નજર કરીએ આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો પર। આયુર્વેદ શાસ્ત્ર મુજબ આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ રૂપી ત્રણ દોષ રહેલ છે અને એ દરેકના પાંચ પ્રકાર છે। આ ત્રણ દોષોના નિશ્ચિત સ્થાન છે, જેમ કે નાભિથી નીચે આંતરડામાં વાયુ દોષ રહેલ છે, નાભિથી છાતીની વચ્ચે પિત્ત દોષ રહેલ છે અને છાતી એટલે કે ફેફસાકથી ઉપરના ભાગમાં કફ દોષ રહેલ છે। આ તેમના પ્રાકૃત એટલે કે નેચરલ સ્થાન છે। આ ત્રણ દોષને શારીરિક દોષો કહેવામાં આવે છે। તે જ રીતે સત્વ, રજ અને તમ આ ત્રણ દોષોને માનસિક દોષો કહ્યા છે। હવે આ વાયુ પિત્ત કફ દોષ એટલા માટે કહેવામાં આવ્યા છે કારણ કે તે જો પોતાની પ્રાકૃત સ્થિતિમાં હોય તો શરીરને ઉપકારક એટલે કે ફાયદાકારક નીવડે છે અને શરીર સ્વસ્થ રહે છે। પણ જો આ જ ત્રણ દોષોના પ્રમાણમાં ઉપર નીચે થાય અથવા તો જો આ દોષો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો શરીરને દૂષિત કરીને જાત જાતના રોગો ઉત્પન્ન કરે છે। આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ રહેલ છે, જેમ કે પ્રાણવાયુ કે જે આપણે શ્વાસ માટે અંદર લઈએ છીએ અથવા તો આપણા શરીરનું ચેતના તત્વ, બીજો છે ઉદાનવાયુ જે ગળામાં રહેલ છે અને વાણીનું પ્રવર્તન કરવા માટે જવાબદાર છે, ત્રીજો છે સમાનવાયુ જેનું સ્થાન છે ગ્રહણી કે પકવાસે અને તેનું કામ છે અગ્નિનું સંધુક્ષણ, એટલે કે જેમ દેશી ચૂલામાં ફૂંક મારવાથી અગ્નિ પ્રજ્વલિત થાય તેમ સમાનવાયુ જઠરાગ્નિને પ્રગટાવવાનું કામ કરે છે। ચોથો છે વ્યાનવાયુ કે જેનું કામ છે શરીરમાં સર્વ પ્રકારની ગતિ કરાવવાનું, જેમ કે બ્લડ સર્ક્યુલેશન, સાંધાઓની મૂવમેન્ટ વગેરે વગેરે। અને અંતિમ છે આપનવાયુ કે જેનું મુખ્ય કામ છે મળ, મૂત્ર, વીર્ય, સ્ત્રીઓમાં માસિક તથા ગર્ભપ્રસવ વગેરે ક્રિયાઓ માટે અનુલોમન એટલે કે નીચેની તરફ ગતિ આપવાનું। આ જ રીતે પાંચ પ્રકારના પિત્ત રહેલ છે, પાચક પિત્ત કે જેનું કામ છે ખોરાકનું પાચન કરવાનું જે હોજરીમાં રહેલ છે, રંજક પિત્ત જેનું મુખ્ય કાર્ય છે રસ ધાતુનું રંજન એટલે કે તેને રંગ આપીને રક્ત ધાતુ એટલે કે બ્લડની ઉત્પત્તિ જે લીવર અને સ્પ્લીન એટલે કે બરોળમાં રહેલ છે, ત્રીજું છે આલોચક પિત્ત જેનું સ્થાન છે આપણી દ્રષ્ટિ જે વસ્તુઓને જોવાનું અને તેના પૃથક્કરણનું કામ કરે છે, ચોથું છે સાધક પિત્ત કે જેનું સ્થાન છે હૃદય અને મસ્તિષ્ક કે જે મેઘા બુદ્ધિ તથા અન્ય શૌર્ય ભય પ્રસન્નતા વગેરે માનસિક ભાવો તથા સંવેદના માટે જવાબદાર છે જેની વિકૃતિથી માનસિક રોગો થાય છે, પાંચમું છે ભ્રાજક પિત્ત કે જેનું સ્થાન છે ત્વચા એટલે કે ચામડી જે શરીરના વર્ણ, તેજ અને તાપમાન નિયંત્રણ વગેરે માટે જવાબદાર છે। આ જ રીતે પાંચ પ્રકારના કફ રહેલ છે, પ્રથમ છે ક્લેદબ કફ જેનું મુખ્ય સ્થાન છે આમાશય એટલે કે હોજરી જેનું મુખ્ય કાર્ય છે ઘન સ્વરૂપે લીધેલ આહારનું ક્લેદન કરીને તેને પ્રવાહી અને મૃદુ સ્વરૂપમાં એટલે કે શરીરમાં શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું એટલે કે આહારને વલવવાનું કામ આ ક્લેદક કફ કરે છે, બીજો છે અવલંબક કફ કે જેનું મુખ્ય સ્થાન છે હૃદય અને ફેફસા જે હૃદય અને ફેફસાને બળ આપવાનું અને તેને ધારણ કરવાનું કાર્ય કરે છે, ત્રીજો છે બોધક કફ જેનું સ્થાન છે જીભ અને કંઠ જે જીભના ભાગમાં રહીને છ પ્રકારના રસોની અનુભૂતિ માટે જવાબદાર છે, ઉપરાંત તે મોંમાં લાળ ગ્રંથિ દ્વારા આહારનું વિભાજન કરીને તેને પાતળો બનાવવાનું પણ કામ કરે છે, ચોથો છે તર્પક કફ જેનું સ્થાન છે મસ્તિષ્ક કે શિર જે મસ્તિષ્કમાં જરૂરી CSF એટલે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે એક પ્રકારનું ચિકાસયુક્ત પ્રવાહી જે મસ્તિષ્કને બાહ્ય આઘાતથી બચાવે છે અને તેને પોષણ આપવાનું પણ કામ કરે છે, પાંચમો છે શ્લેષક કફ કે જે શરીરના દરેક સાંધાઓમાં રહીને સાંધાઓને ઊંજણ આપવાનું એટલે કે લુબ્રિકેશન આપવાનું કામ કરે છે જેથી ઘન હાડકા
एक बीजा साथे घसाई नहीं अने सरळताथी मूवमेंट करी सके। आजकल जे लोको घी तेल वगैरेनो समूळो त्याग करीने बैठा छे तेमना शरीरमां आ ऊंजणनी क्रिया थती ज नथी, एटले बहु ज वहेली उमरमां सांधाना दुखावा अने घसारा चालू थई जाय। आज रीते सात धातु अपना शरीर में रहेल छे। पहली छे रस धातु, जेनु काम छे प्रीणन एटले के शरीरनु पोषण करवानु काम आ धातु करे छे। बीजी छे रक्त धातु एटले के ब्लड, जे आखा शरीर में परिभ्रमण करीने शरीर ने जीवन आपवानु काम करे छे। ऑक्सिजन सप्लाय पण तेना द्वारा ज थाय छे। त्रीजी छे मांस धातु के जेनु काम छे लेपन एटले के हाड़कानी उपरना भाग में लेपन करीने तेने बहारना आघात थी बचावे छे। उपरांत शरीरना मजबूत बांधा माटे पण ते एटलुं ज जरूरी छे। चौथी छे मेद धातु जेनु काम छे स्नेहन, એટલે કે શરીરમાં જરૂરી મેદ ધાતુ આપણા શરીરમાં ગાદી જેવું કામ કરે છે, જેથી શરીરનું રક્ષણ કરી શકાય। પાંચમી ધાતુ છે અસ્થિ ધાતુ, એટલે કે હાડકા જેનું મુખ્ય કાર્ય છે ધારણ। આપણું આખે આખું શરીર આ હાડકાના બંધારણમાં એટલે કે સ્કેલેટોનનો આધાર લઈને જ ટકી રહેલ છે। છઠ્ઠી ધાતુ છે મજ્જા ધાતુ, જેને બોન મેરો પણ કહેવાય છે, જે હાડકાના અંદરના ભાગમાં રહેલ છે અને અસ્થિનું પૂરણ કરે છે। સ્ટેમ સેલ્સ કે જેને મૂળભૂત ઉત્પાદક સેલ કહ્યા છે તે પણ અહીં જ રહેલા છે। અંતિમ ધાતુ છે શુક્ર, એટલે કે પુરુષ બીજ અને સ્ત્રી બીજ, જેનું મૂળભૂત કાર્ય છે ગર્ભ ઉત્પાદન। હવે આ ત્રણ દોષ અને સાત ધાતુ એકબીજાના સંકલનમાં રહીને શરીરરૂપી યંત્રના બધા જ કાર્યોને વ્યવસ્થિત રીતે કરીએ જાય છે, જેને આયુર્વેદમાં આશ્રય આશ્રય ભાવ કહ્યું છે। એટલે કે આ બંને એકબીજા પર આધારિત છે। હવે જ્યાં સુધી આપણે આ સિસ્ટમને ડિસ્ટર્બ નહીં કરીએ ત્યાં સુધી દરેક પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી રાખે છે અને શરીર મહદઅંશે સ્વસ્થ રહે છે। પરંતુ જેવું આપણે કોઈને કોઈ રીતે આ સિસ્ટમના નિયમો વિરુદ્ધ કંઈ ખાધું કે પીધું કે તેના નિયમો વિરુદ્ધ કંઈ કર્યું કે તરત જ કોઈને કોઈ બીમારી આવશે જ। આયુર્વેદ સારવાર કરતા ડૉક્ટરો પણ આ મૂળભૂત સિદ્ધાંતો પર જ કામ કરીને આપણે સાજા કરવા પ્રયત્ન કરે છે, નહીં કે તમને કોઈ લક્ષણ આવ્યું એને તરત જ દબાવી દેવાનું। આથી જ આયુર્વેદ સારવાર જડમૂળથી રોગોનો નાશ કરનાર સારવાર ગણાય છે, કારણ કે આયુર્વેદ શાસ્ત્ર એ માત્ર ચિકિત્સા શાસ્ત્ર જ નથી પરંતુ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે। ટૂંકમાં આયુર્વેદ શાસ્ત્રમાં બધું જ સંતુલનમાં રહે તેવું જ બતાવવામાં આવ્યું છે અને એટલે જ આયુર્વેદ આચાર્ય ઋષિ સુશ્રુત સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા કંઈક આવી રીતે સમજાવે છે। સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે। આજે WHO પણ સુશ્રુત આચાર્યની સ્વસ્થ વ્યક્તિની આ જ વ્યાખ્યાને રિપીટ કરે છે। દોસ્તો, આ હતા આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો કે જેના પર જ આખી આયુર્વેદ સારવારનો મૂળભૂત આધાર રહેલો છે। આમ તો આયુર્વેદ શાસ્ત્ર ખૂબ જ વિશાળ અને વૈજ્ઞાનિક છે, જેને ટૂંકમાં થોડી મિનિટોમાં સમજાવવું એ લગભગ અશક્ય બાબત છે, પરંતુ અહીં આપને આ સમજાવવાનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે આપ આયુર્વેદ અને તેની સારવારને માત્ર નુસ્ખા અને ડોસીમાનું વૈદ્ય તરીકે ના જુઓ, તેના પ્રત્યેની આપની દ્રષ્ટિ બદલાય અને સાચું આયુર્વેદ આપ અપનાવી શકો। કેટલાક દર્દીઓને જ્યારે વાયુ પિત્ત કફ સમજાવતા હોઈએ ત્યારે અમને અડધેથી જ અટકાવીને હરખમાં આવીને એવું નિદાન સામેથી જ કહી દે છે, હા ડૉક્ટર, મને આ વાયુની જ તકલીફ છે, મને આ પિત્તની જ તકલીફ છે, મને આ કફ તો બહુ જ રહ્યા કરે છે। તેમના મનમાં એવું જ હોય છે કે વાયુ એટલે ગેસ, પિત્ત એટલે એસિડ અને કફ એટલે કે ચીકાશ, ખાંસી કે ગળફા સ્વરૂપે જે મોઢામાં આવે છે તે, પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે। આપ જેને વાયુ પિત્ત કફ કહો છો તે તો માત્ર શરીરના બગડેલ દોષ સ્વરૂપ વાયુ પિત્ત અને કફનો અંશ માત્ર જ છે। તે જ વાયુ પિત્ત અને કફ શરીરમાં નેચરલ સ્વરૂપે પણ હોય છે, જે શરીરની ક્રિયાઓ માટે પણ એટલા જ જરૂરી છે। કેટલાક લોકો જ્યારે બહુ બધી સારવાર લીધા બાદ આયુર્વેદની શરણમાં આવે છે ત્યારે તેમની પાસે તેમની સમસ્યાઓનું તૈયાર નિદાન હોય છે કે ડૉક્ટર, મને પિત્ત વાયુની જ તકલીફ છે, ડૉક્ટર, મને કફ ને પિત્તની જ તકલીફ છે, પરંતુ ખરેખર તો તેમની સમસ્યા કંઈક જુદી જ હોય છે। માત્ર છાપામાં આવતા લેખો અને ગૂગલને આધારે આપ આપની સમસ્યાનું નિદાન કે લેબલ ના લગાડી દો, આ કામ તો એટલીસ્ટ તમે ડૉક્ટર પર છોડી દો, નહીંતર આપ ક્યારેય સાચી સારવાર લઈ જ નહીં શકો। આથી જ તો અમે આગ્રહ કરીએ છીએ કે આયુર્વેદ સારવાર આપને કરાવવી હોય તો ક્વોલિફાઈડ આયુર્વેદ ડિગ્રી ધરાવતા ડૉક્ટર પાસે જઈને જ કરાવવી જોઈએ।
डिग्री वगरना मात्र बनी बैठेला वैद्यों अपना स्वास्थ्य जोड़े भयंकर चेड़ा करीने अपने नुकसान पहुँचाड़ी सके छे। आप लोग को खूबज समझू छो, समझदार को इशारा काफी, आप स्वयं ज विचार करी जोजो। अस्तु, आभार। तो मित्रों, साचू अने वैज्ञानिक आयुर्वेद जाणवा माटे आजे ज सब्सक्राइब करो, लाइक करो अने शेर करो अमारी यूट्यूब चैनल प्रकृति आयुर्वेदा एंड फिजियो वर्ल्ड ने। आपनी अमूल्य कॉमेंट आपवानुं चूकशो नहीं। मळता रहीशुं आयुर्वेद अने स्वास्थ्य विषयक नवा विषयों साथे। जय धन्वंतरी, जय भारत।